સુરતમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। પોક્સો કોર્ટ દ્વારા તત્કાલિક આ ચુકાદો આપવામાં આવ્યો। સમગ્ર મામલો માર્ચ 2019 છે કે જ્યાં મોટા વરાછામાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો। દુષ્કર્મ બાદ આ બાળકીને ખેતરમાં ફાંકી દેવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાના આરોપી શત્રુઘ્ન યાદવને કોર્ટમાં રજૂ કરી તેને આજીવન કેદની સજા પોક્સો કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે। માર્ચ 2019માં ઘટેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી।